નમસ્તે મિત્રો, ગઈકાલના લેક્ચરમાં આપણે જોયા હતા 1-5 ઉદાહરણ પાઠ્યપુસ્તકના, બરાબર. આજે આપણે જોઈએ સ્વાધ્યાય 1.1, એમાં દાખલા નંબર 1. નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો, બરાબર. તો સૌથી પહેલું વાક્યમાં જોઈએ આપણે, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. હવે મિત્રો, અહીંયા વિચારો, જે અક્ષરથી શરૂ થતા હોય તેવા કેટલા મહિનાઓ હોય છે? તો કે જાન્યુઆરી, જૂન અને જુલાઈ, બરાબર. તો ત્રણ મહિનાઓ એવા હોય છે કે જે અક્ષરથી શરૂ થતા હોય, તો એને આપણે ગણી શકીએ છીએ. માટે આ સમૂહ ગણ દર્શાવે છે તેવું આપણે કહી શકીએ. બીજું વાક્ય જોઈએ, ભારતના 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ. હવે મિત્રો, અહીંયા વિચારો કે જે 10 લેખકો તમને ગમતા હોય, જરૂરી નથી કે તે બધા જ વ્યક્તિઓને ગમતા હોય, વ્યક્તિએ પરિસ્થિતિ બદલાતી હોય છે. તો અહીંયા કોઈ આપણે ફિક્સ આન્સર નહીં આપી શકીએ કે આ જ 10 લેખકો છે એ પ્રતિભાશાળી છે, બરાબર. તો આ સમૂહને આપણે ગણ તરીકે દર્શાવી શકશું નહીં. ત્રીજું વાક્ય જોઈએ, દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. તો સેમ સિચ્યુએશન આને લાગુ પડે મિત્રો, કે જે 11 બેટ્સમેનો તમને ગમતા હોય, જરૂરી નથી કે તે 11 બેટ્સમેનો બીજા બધાને પણ ગમતા હોય. તો અહીંયા પણ વ્યક્તિએ પરિસ્થિતિ બદલાય છે. તો આ સમૂહને પણ આપણે ગણ તરીકે દર્શાવી શકશું નહીં. ચોથું વાક્ય જોઈએ, તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. તો અહીંયા તમે તમારા વર્ગખંડમાં જઈને તમામ છોકરાઓને ગણી શકો છો. તમે ગણો કે તમારા મિત્રો ગણે, તો આ સંખ્યા છે એ સેમ જ રહેવાની છે, સંખ્યામાં કોઈ ફેરફાર થવાનો નથી. માટે આ સમૂહને આપણે ગણ તરીકે દર્શાવી શકશું. પછી જોઈએ, 100થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. તો અહીંયા પણ એમ જ છે મિત્રો, 100થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ આપણને ખ્યાલ જ છે. 100થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી હોય? તો કે 1 થી લઈને 99 સુધી, બરાબર. તો અહીંયા પણ આપણને ફિક્સ જ જવાબ મળે છે. તો આ સમૂહને પણ આપણે ગણ તરીકે દર્શાવી શકશું. પછીનું વાક્ય જોઈએ, લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. તો મુનશી પ્રેમચંદે લખેલી નવલકથાઓ 100 હોય કે 150 હોય કે 200 હોય, જે કાંઈ હશે તેનો આંકડો એક ફિક્સ હશે કે મુનશી પ્રેમચંદે આટલી નવલકથાઓ લખેલી છે. એ આંકડામાં કોઈ પણ જાતનો ફેરફાર થઈ શકે નહીં. માટે આ સમૂહને પણ અહીંયા આપણે ગણ તરીકે દર્શાવી શકીએ. હવે અહીંયા થોડું ટ્વિસ્ટિંગ કરીએ મિત્રો, કે માની લો કે આપણને એવું કીધેલું હોય કે લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓમાંથી શ્રેષ્ઠ નવલકથાઓનો સમૂહ. તો અહીંયા જે શબ્દ આપણે ઉમેર્યો, શ્રેષ્ઠ નવલકથા, બરાબર. તો જરૂરી નથી કે જે તમને શ્રેષ્ઠ નવલકથા લાગે તે નવલકથા બીજા બધાને પણ શ્રેષ્ઠ લાગે. તો એવી પરિસ્થિતિમાં આપણે આ સમૂહને ગણ તરીકે દર્શાવી શકીએ નહીં. એ પછીનું વાક્ય જોઈએ, બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. આપણને ખ્યાલ છે યુગ્મ પૂર્ણાંકો કેટલા હોય? તો કે ઇન્ફાઇનાઇટ સુધી, અનંત સુધી હોય. પરંતુ તે સંખ્યા ફિક્સ છે કે ભાઈ 2, 4, 6, 8, 10 અનંત સુધી. તો આને જ આપણે યુગ્મ પૂર્ણાંકો કહી શકીએ. તો વ્યક્તિએ વ્યક્તિએ આનો જવાબ છે એમાં ફેરફાર નહીં થાય, જવાબ છે એ એક સરખો જ રહેશે. માટે આ સમૂહને પણ આપણે ગણ તરીકે દર્શાવી શકશું. પછી જોઈએ, આ પ્રકરણના બધા જ પ્રશ્નોનો સમૂહ. હવે આ પ્રકરણમાં માની લો કે 100 પ્રશ્ન હોય કે 200 પ્રશ્ન હોય કે 1000 પ્રશ્ન હોય, જે કાંઈ પ્રશ્ન હોય તેની સંખ્યા છે એ ફિક્સ છે, બરાબર. તો અહીંયા પણ આ સમૂહને આપણે ગણ તરીકે દર્શાવી શકશું. પછી જોઈએ, દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. તો અહીંયા પણ કન્ફ્યુઝન થાય મિત્રો, કે જે પ્રાણીઓ તમને ભયાનક લાગતા હોય તે પ્રાણીઓ બીજા કોઈને ભયાનક ન પણ લાગતા હોય. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે વાઘ અને સિંહ છે, હકીકતમાં ભયાનક પ્રાણીઓ છે, પણ જ્યારે એને આપણે સર્કસમાં જોઈએ છીએ ત્યારે આપણને ભયાનક લાગતા નથી. તો અહીંયા પણ વ્યક્તિએ પરિસ્થિતિ બદલાય છે. માટે આ સમૂહને પણ આપણે ગણ તરીકે દર્શાવી શકશું નહીં. દાખલા નંબર 2, એ બરાબર 1, 2, 3, 4, 5, 6 લો અને ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા બિલોંગ્સ ટુ અથવા ડઝ નોટ બિલોંગ્સ ટુ મૂકો.
तो सौथी पहला समझिए मित्रों आ बिलोंग्स टू शू छे बिलोंग्स टू आ बिलोंग्स टू नो अर्थ થશે સમાયેલું હો એટલે કે જો કોઈ ઘટક ગણની અંદર સમાયેલો હશે તો આપણે બિલોંગ્સ ટુ ની નિશાની મૂકશું અને જો કોઈ ઘટક ગણની અંદર સમાયેલો નહીં હોય તો એ જગ્યાએ આપણે ડઝ નોટ બિલોંગ્સ ટુ ની નિશાની મૂકશું તો જોઈએ આપણે પહેલો દાખલો 5 ખાલી જગ્યા a તો આપણે જોઈએ મિત્રો 5 ઘટક છે એ a ગણમાં સમાયેલો છે કે નહીં તો કે હા સમાયેલો છે તો અહીં આપણે નિશાની મૂકશું બિલોંગ્સ ટુ 5 belongs to a એટલે કે 5 ઘટક a ગણની અંદર સમાયેલો છે પછી જોઈએ 8 ઘટક છે મિત્રો એ a ગણની અંદર સમાયેલો નથી તો અહીં આપણે નિશાની મૂકશું does not belongs to એ જ રીતે 0 તો 0 ઘટક પણ a ગણની અંદર સમાયેલો નથી તો અહીં આપણે નિશાની મૂકશું does not belongs to પછી 4 તો 4 છે એ ગણની અંદર સમાયેલો છે તો નિશાની આપણે મૂકશું બિલોંગ્સ એ જ રીતે 2 ઘટક પણ એ ગણની અંદર સમાયેલો છે હવે 10 તો 10 ઘટક છે એ ગણની અંદર સમાયેલો નથી તો અહીં આપણે નિશાની મૂકશું ડઝ નોટ બિલોંગ્સ ખૂબ જ સિમ્પલ છે બરાબર એ પછીનો ક્વેશ્ચન જોઈએ નીચેના ગણોને યાદીની રીતે લખો તો અહીંયા બધા જ પ્રશ્નોમાં આપણને ગુણધર્મ દર્શાવેલો છે તો આ ગુણધર્મની રીતે જે ગણ આપેલા છે એને આપણે યાદીની રીતમાં કન્વર્ટ કરવાના છે તો સૌથી પહેલા સમજીએ પહેલો ક્વેશ્ચન a બરાબર x જ્યાં x એ પૂર્ણાંક છે અને -3 લેસ ધેન x લેસ ધેન 7 તો અહીં સમજીએ મિત્રો કે ગણના ઘટકને x એવું નામ આપેલું છે હવે અહીં જે દર્શાવેલું છે એક ગણનો ગુણધર્મ છે કે કેવો ગુણધર્મ ધરાવે છે તો કે એ પૂર્ણાંક છે અને -3 લેસ ધેન x લેસ ધેન 7 એટલે પૂર્ણાંકનો અર્થ શું કરશું આપણે z x ઘટક છે એ z ગણમાંથી લેવાનો છે અને કેવો ઘટક લેવાનો છે તો કે -3 કરતા મોટો અને 7 કરતા નાનો આપણે ભણી ગયા છીએ મિત્રો z ગણની અંદર કયા કયા ઘટકો આવશે તો કે ઋણ સંખ્યા તમામ 0 અને ધન સંખ્યા તમામ તો એમાંથી -3 કરતા મોટી અને 7 કરતા નાની સંખ્યા આપણે લેશું તો કઈ કઈ સંખ્યા આવશે તો કે -3 કરતા મોટી એટલે કે -2 -1 0 1 2 3 4 5 અને 6 તો આ આપણો જવાબ થશે હવે અહીંયા સમજીએ મિત્રો થોડું માની લ્યો કે આપણને નિશાની આપી હોત લેસ ધેન ઓર ઇક્વલ ટુ બંને જગ્યાએ તો શું કરશું જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ નિશાની આપેલી હોય તો અહીં આપણે -3 ઘટક અને 7 ઘટકનો સમાવેશ કરવો પડશે તો અહીંયા -3 અને 7 એ બંને ઘટકો આપણે ઉમેરવા પડશે પરંતુ અહીં માત્ર આપણને લેસ ધેન ની નિશાની આપેલી છે એટલા માટે -3 અને 7 આ બંને ઘટકોનો સમાવેશ થશે નહીં બીજો એક્ઝામ્પલ જોઈએ બી ગણ x જ્યાં x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા તો 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા આ આપણો ગુણધર્મ છે હવે પ્રાકૃતિક સંખ્યાનો ગણ કયો છે n ગણ આપણે ભણી જ ગયા છીએ n ગણમાંથી કેવી સંખ્યાઓ લેવાની છે કે જે 6 કરતા નાની છે તો અહીં જવાબ તરીકે શું આવશે 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 2 3 4 અને 5 ફરી એક વાર મિત્રો અહીંયા આપણને કીધેલું છે 6 કરતા નાની પણ જો અહીંયા થોડું ટ્વિસ્ટિંગ કરીએ અહીંયા આપણને એવું આપેલું હોય કે 6 અથવા 6 કરતા નાની તો આપણે અહીંયા 6 ઘટકનો સમાવેશ કરવો પડે એ જ રીતે જોઈએ ત્રીજો એક્ઝામ્પલ x જ્યાં x એ જેના અંકોનો સરવાળો 8 થતો હોય તેવી બે અંકોની હવે અહીંયા આપણને બે અંકોની સંખ્યા આપેલી છે મિત્રો તો સૌથી પહેલા તો આપણને એક ખ્યાલ હોવો જોઈએ કે બે અંકોની સંખ્યા કેટલી છે તો કે 10 થી લઈને 99 સુધી 10 થી 99 સુધીની સંખ્યાઓને આપણે બે અંકોની સંખ્યા કહીએ તો એ બે અંકોની એવી સંખ્યા લેવાની કે એ બંને અંકોનો સરવાળો કેટલો થતો હોય 8 થતો હોવો જોઈએ
बराबर है। तो आप शुरुआत करिए पहला आंकड़ा थी कि एक एक नी अंदर कितना उमेरी है तो सरवाड़ो आठ थाय। तो भाई एक नी अंदर सात उमेरी तो सरवाड़ो आठ थाय। तो एक नी अंदर सात उमेरी एटले संख्या थशे सत्तर। तो एक अने सात बन्ने नो सरवाड़ो केटलो थशे आठ। हवे आ एक अने सात संख्या लीधी तो आनी ऊंधी संख्या लीए एटले थशे एकोतेर। तो सात अने एक नो सरवाड़ो पण केटलो थाय आठ। बराबर छे। हवे बे नी लाइन लीए तो बे नी अंदर केटला उमेरीए तो आठ थशे तो के छ। तो आपणे अहीं संख्या लईशुं बे अने छ एटले के छवीस। हवे छवीस नी ऊंधी संख्या पर राखीए तो संख्या थशे पांसठ। आ ज रीते त्रण नी लाइन लईए तो त्रण नी अंदर पांच उमेरीए तो आठ थाय एटले के पांत्रीस। अने पांत्रीस नी ऊंधी संख्या पर राखीए तो थशे त्रेपन। आ ज रीते चार नी लाइन मां जईए तो संख्या आवशे चार अने चार एटले के चुम्मालीस। तो चार अने चार नो सरवाळो केटलो थशे आठ। पण चुम्मालीस नी ऊंधी संख्या पण कई थशे चुम्मालीस जे थशे। हवे ई ज रीते पांच नी लाइन मां लईए तो पांच अने त्रण तो ई संख्या ऑलरेडी आपणे लई लीधेली छे एटले बीजी वखत ई संख्या आपणे લેશું નહીં। ઈ જ રીતે 6 ની લાઈન માં જોઈએ તો સંખ્યા આવશે 62 ઈ પણ આપણે લઈ લીધેલી છે। ઈ જ રીતે 7 ની લાઈન માં જોઈએ તો સંખ્યા આવે 71 એ પણ આપણે લઈ લીધેલી છે એક વખત। હવે 8 ની લાઈન જોઈએ તો સંખ્યા આવશે 80। 8 અને 0 નો સરવાળો કેટલો થશે 80। તો શું આપણે આની ઊંધી સંખ્યા લખી શકશું 08 તો કે નહીં। 08 સંખ્યા લઈએ તો ઈ માત્ર એક અંકની સંખ્યા થાય 8। પણ અહીંયા આપણે કેટલા અંકોની સંખ્યા લેવાની છે બે અંકોની સંખ્યા। તો છેલ્લી સંખ્યા આપણે કેટલી થશે 80। અહીંયા આપણો પણ પૂરો થશે। એની આગળનો એક્ઝામ્પલ જોઈએ x જ્યાં x એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે। તો સૌથી પહેલા તો મિત્રો આપણે 60 ના અવયવ આવડવા જોઈએ અને 60 ના અવયવમાંથી આપણે કેવી સંખ્યાઓ લેશું અવિભાજ્ય સંખ્યા। તો 60 ના કયા કયા અવયવ થશે કે આપણે ઈ જોઈએ। તો 60 એકા 60 એટલે 60 ગુણ્યા 1 પછી 30 ગુણ્યા 2 તો પણ 60 થાય 20 23 60 15 4 60 પછી થશે 12 5 60 પછી 10 ગુણ્યા 6 પણ 60 થશે। બરાબર આટલા અવયવ પડશે 60 ના। તો હવે આ જે 60 ના અવયવ પડ્યા એમાંથી કેવી સંખ્યાઓ લેવાની છે તો કે માત્ર અવિભાજ્ય સંખ્યાઓ લેવાની છે। તો આમાંથી જોઈએ કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ છે તો કે 60 ની અવિભાજ્ય સંખ્યા નથી, 1 પણ અવિભાજ્ય સંખ્યા નથી, 30 પણ અવિભાજ્ય સંખ્યા નથી, 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે। તો સૌથી પહેલો ઘટક આપણો આવશે 2 પછી 20 છે એ અવિભાજ્ય સંખ્યા નથી 10 દુ 20 બરાબર। 3 છે એ અવિભાજ્ય સંખ્યા છે તો આપણે એનો સમાવેશ આની અંદર કરશું 15 એટલે 5 તેરી 15 તો અવિભાજ્ય સંખ્યા નથી 4 2 ગુણ્યા 2 એટલે 4 તો અવિભાજ્ય સંખ્યા નથી। આ જ રીતે 12 પણ અવિભાજ્ય સંખ્યા નથી 10 પણ અવિભાજ્ય સંખ્યા નથી અને 6 પણ અવિભાજ્ય સંખ્યા નથી। તો વધી ગઈ સંખ્યા 5 5 અવિભાજ્ય સંખ્યા છે તો 5 નો સમાવેશ આપણા ગણની અંદર થશે તો આપણો જવાબ આવશે 2 3 અને 5। પછી જોઈએ e બરાબર ત્રિકોણમિતિ શબ્દના મૂળાક્ષરોનો વર્ણ। અહીંયા ઓલરેડી આપણને સ્પેલિંગ આપેલો જ છે તો આના મૂળાક્ષરોનો વર્ણ આપણે બનાવવાનો છે। તો શું કરશું ખાસ ધ્યાન રાખજો જે આપણને સ્પેલિંગ આપેલો છે મિત્રો એના જ મૂળાક્ષરો આપણે લેશું। તો પહેલો મૂળાક્ષર આવશે ટી, બીજો મૂળાક્ષર આવશે આર, ત્રીજો મૂળાક્ષર આવશે આઈ, પછી આવશે જી, પછી આવશે ઓ, પછી આવશે એન, પછી પાછો ઓ આવશે। હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો ઓ છે ઓલરેડી એક વખત આવી ગયેલો છે તો એને બીજી વખત આપણે આની અંદર લેશું નહીં। તો પછીનો ઘટક આવશે એન, પછી આવે છે ઈ, પછી આવે છે ટી, પણ ટી છે એક વખત આવી ગયેલો છે તો આને આપણે રિપીટ કરશું નહીં। ઈ જ રીતે આર પણ એક વખત આવી ગયેલો છે તો એને આપણે રિપીટ કરશું નહીં અને છેલ્લો ઘટક આપણો આવશે વાય તો અહીંયા આપણો ગણ પૂરો થશે। હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો ગણની અંદર જ્યારે આપણે ઘટકો લખીએ છીએ તો હંમેશા વચ્ચે અલ્પ વિરામની નિશાની આવશે
કોઈ પણ બે ઘટક વચ્ચે હંમેશા અલ્પવિરામની નિશાની આવશે. બીજો એક ગણનો નિયમ કે ગણની અંદર ક્યારેય પણ કોઈ પણ ઘટક રિપીટ થશે નહીં, તમામ ઘટકો માત્ર ને માત્ર એક વખત જ આવશે. બરાબર છે. ઈ જ રીતે છેલ્લો દાખલો જોઈએ. f બરાબર બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો સૌથી પહેલો ઘટક આવશે આપણો e, પછી આવશે e. હવે t છે એ બે વખત રિપીટ થાય છે, પરંતુ આપણે એને માત્ર એક જ વખત લેશું. પછી e ઘટક પણ રિપીટ થઈ ગયો છે તો એને આપણે લેશું નહીં. હવે આવશે r ઘટક, અહીંયા આપણો ગણ પૂરો થશે.